भगवान सिंह ना सानिध्य मां अही वहे छे गुप्त गोदावरी। झगड़िया ना सरसाद गाम खाते गुप्त गोदावरी माताजी नी पूजा करवामां आवी हती। श्री गुप्त गोदावरी माताजी नी उत्पत्ति नो इतिहास जोड़ायेलो छे पाटण ना राजा सिद्धराज जयसिंह साथे। झगड़िया तालुकाना सरसाद गामे आवेल श्री गुप्त गोदावरी धाम अहींनो इतिहास पाटण राजतना राजा सिद्धराज सिंह जयसिंहना जीवन पर छे। तेमने कर्मबंधनथी शरीर पर रक्तापोत निकळ्या हता, तेना कारणे शरीर घणुं दुखी रह्युं हतुं। राजा साधु महात्मा पासे जता अने निवारण माटे उपाय पूछता। कोई साधु महात्मानी दया अने एमना द्वारा कहेवामां आव्युं के राजा तमाम शरीर पर रक्तकोट मटाडवा माटे परिवार साथे नासिक त्र्यंबके अने महाराष्ट्रमां आवेल छे त्यां जाय। त्यां जाओ अने माँ गोदावरी नदीमां स्नान करो, जेथी आ रोग अवश्य मटी जशे। राजाए पोते जवानी तैयारी करी। ते वखतमां हाथी घोड़ा वगैरे तैयार करी रासलीलाओ अने परिवार साथे निकळी चालवा लाग्या। अने आगळ आवता ज्यां अत्यारे सरसाद तरीके गोदावरी नदीनुं पाणी वहे छे ते जग्याए आवता ज राजाना शरीरनो घणो भाग पीड़ाई गयो, जेથી राजा हिम्मत हारी गया। તેથી પોતાના પરિવાર અને મંત્રીને બોલાવીને કહેવા લાગ્યા કે તેઓ રાણીવાસ તથા લશ્કર લઈને નાસિક ત્ર્યંબકે પહોંચી માં ગોદાવરી નદીમાં સ્નાન કરી પૂજા અર્ચના કરે। જો આ જળથી સતત 7 દિવસ સુધી સ્નાન કરશે તો કોઢ મટી જશે। આવા સવારમાં મંત્રીએ લોકોને બોલાવી અને તમામને ત્યાં જળી ઝુંડમાં પાણીનો બહુ જ મોટો પ્રવાહ દેખાતા રાજાએ પોતે જ માં ગોદાવરીને પ્રાર્થના કરી સ્નાન કરવા લાગ્યા। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ પાણીનો પ્રવાહ વધવા લાગ્યો અને રાજાનો કોઢ મટવા લાગ્યો। આ 7 દિવસમાં સંપૂર્ણ કોઢ મટી જતા રાજા અત્યંત ખુશ થયા। પણ રાજાના મનમાં શંકા જાગી કે માં ગોદાવરીએ એવો ચમત્કાર બતાવ્યો કે નાસિકમાં ગોદાવરી નદીમાં રાજાના રાણી સ્નાન કરતા હતા ત્યારે ત્યાં તેમનું કાનનું કુંડળ પાણીના પ્રવાહમાં અહીંયા સરસાદ મુકામે રાજાના હાથમાં આવ્યું અને રાજા પોતાના રાજ્યના સિક્કાવાળું સોનાનું કુંડળ પોતાની રાણીનું જ છે તે ઓળખી ખુશ થઈ ગયા। રાજાએ જાહેરાત કરી કે આ પ્રવાહમાં ગોદાવરીનો જ છે, આ પ્રવાહ ગુપ્ત રીતે વહે છે, એટલે આજથી આ શ્રી ગુપ્ત ગોદાવરી ધામ તરીકે ઓળખાશે। અને રાજાએ સાથે જ માં ગોદાવરીના પાણીના વહેણ માટે ગોમુખ અને વાઘમુખ શ્રી ગુપ્ત ગોદાવરી માતાજી મંદિર, શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર અને પોતાના નામ પરથી શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરી આજે પણ શ્રી ગુપ્ત ગોદાવરી ધામમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી શરીરના ઘણા રોગ મટી જાય છે એવા ઘણા દાખલા હજુર છે। સિદ્ધરાજ જયસિંહ રાજા જે પાટણના રાજા હતા અને તે રાજા ને જ્યારે શરીરે કોઢ થયા કોઈ ઋષિ મુનિઓના શ્રાપથી અથવા એમના ગુરુના શ્રાપથી એ કોઢ અતિશય કોઢ અને રક્તપિત શરીરે થયેલા હતા એ કોઢ મટાડવા માટે એમને અતિ આજાજીજી કરી અને બધા દેવોને પ્રાર્થના કરી ત્યારે એમને સપનામાં આવ્યું કે તમે નાસિક ત્ર્યંબકમાં જે ગોદાવરી માતા છે એની મેં સ્નાન કરશો તો આ કોઢ અને રક્તપિત તમને મટી જશે। એ સ્નાન કરવા માટે એમના રસાલા અને લશ્કર હતે રાજા સિદ્ધરાજ ત્યાંથી નીકળી અને ચાલતા ચાલતા ઠેઠ અહીં સુધીના જંગલ વિસ્તાર છે સરસાડ ગામ તાલુકો ઝઘડિયા અને ભરૂચ જિલ્લામાં આવેલું છે ત્યાં આવીને અહીં આવતા આવતા એમની તબિયત એટલી બધી અશક્ત થઈ ગઈ કે હવે એમની ત્યાં નાસિક ત્ર્યંબક સુધી જઈ શકાય એવી કોઈ શક્તિ નથી એટલે અહીંઘાડી જ રોકાયા અને રોકાઈને એમને એવું થયું કે હવે શું કરું એટલે એમની વતી સ્નાન કરવા માટે એમની રાણીઓને ત્યાં નાસિક ત્ર્યંબક મોકલા અને જ્યારે ત્યાં નાસિક ત્ર્યંબક એમની રાણીઓ ગઈને અહીંઘાડી રાજા જ્યારે હતા ત્યારે રાતે એમને રાજાને રાતે સપનામાં આવ્યું કે તારે તારી ભક્તિ અને તારી લગનથી હું પ્રસન્ન થઈને તારે ત્યાં આવવાની જરૂર નથી હું ગુપ્ત ગોદાવરીના પ્રવાહરૂપે અહીંઘાડી ઉપલબ્ધ છું અને અહીં તું સ્નાન કરીશ તો તારા કોળ અને રક્ત મટી જશે। એ માટે રાજાએ જ્યારે અહીંઘાડી તપાસ કરતા એ ગ્યાગડીના થળમેથી પાણીનો પ્રવાહ નીકળતો હતો એ પ્રવાહમાં રાજાએ સ્નાન કર્યું અને 7 દિવસમાં રાજાના કોળ અને રક્ત શરીરેથી બિલકુલ મટી ગયા।